જે નદીમાં લીજ ચાલે છે તે કાયદેસરની લીજ છે બિનકાયદેસર કોઈ વસ્તુ થતી નથી અને કાયદેસર એની લીજમાંથી જ માલ ઉપાડે છે અને અવડા અવડા મોટા ખર્ચા કરી ખેડૂતને પૈસા આપી રસ્તા કાઢી અને આ લોકો લીજ અકાવે છે જેની રોયલટીની આવક ગ્રામ પંચાયતને થાય છે જેથી ગ્રામ પંચાયતના વિકાસના કામ થાય છે તેમાં આ રાજસીભાઈ અવરોધ કરી અને ગ્રામ પંચાયતના વિકાસના કામમાં નુકસાની કરે છે અને જેથી કરી આ માણસની કોઈ પણ જાતની અરજી કે કોઈ પણ જાતની વાત ધ્યાન ન લેવી એવી હું માજી સરપંચ તરીકે આપ સાહેબને નમ્ર વિનંતી કરું છું હું એક નમ્ર વિનંતી આપ સાહેબને કરું છું કે ગયા ઉનાળામાં જે ભૂમાફિયાઓએ બિનકાયદેસર તળ ઉતારી કોઈપણ જાતની મંજૂરી વગર અને બે ફાર્મ ચોરી કરેલી છે અને જે કાંઠાનો તળ ઉતાર્યો છે તેનાથી બાજુના ખેતરોવાળાઓને પાણી બાદરનું ટપે અને ખેડૂતને નુકસાન થાય એવી ભીતી છે જેથી કરીને આ રસ્તો બંધ કરાવવો તળ બંધ કરાવવો જો આ દસ દિવસમાં રસ્તો બંધ નહીં થાય તો ખેડૂત આગેવાની લઈ અને હું આંદોલનમાંથી ઉતરીશ

ણાની ભાદર વિસ્તારની અંદર લીજ ચલાવીએ છીએ બરાબર ખાંભાની યાદની અંદર રાજની સ્થાનની અંદર જ વેપાર કરીએ છીએ અમારી આગળના ભાગેથી બે નંબરનો તળ ઉતારી અને ખનીજ ચોરી કરેલી છે એનું સરકાર તરફથી અમે લેખિતમાં રજૂઆત કરવા સિવાય કોઈ કરી છે કોઈ કાંઈ કાર્યવાહી થઈ નથી કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી અને શું શું મુખ્ય મામલતદાર સાહેબ હતા અને ખનીજ સ્ટાફ હતો ત્રણેય સાથે રાખી છોડ તપાસ બતાવી અને કાયદેસરની લેખિતમાં રજૂઆત કરેલી છે કોણ કર્ણગતમાં કોણ કોણ આવે છે તમારી કઈ રીતે હેરાનગતિ થાય છે એના કર્ણગતમાં આવે છે રાખીભાઈ માયા બરોબર દિલાવરભાઈ ગામેતી હરસોખાઈ બોરખતરીયા તળ ઉતાર્યો હતો ખેડૂને પૈસા દઈને તળ ઉતારો અને ખંડી ચોરી કરેલ છે એની